બાર દોસ્તો, કેટલું અદ્ભુત અહીંયા દ્રશ્ય છે. આપણે એ નદીમાં બેઠા છીએ કે જે લગભગ બારે માસ ખૂબ નિર્મળ અને પવિત્ર પાણી, ઠંડુ પાણી મસ્ત ધરાવે છે. આ અનાસ નદી છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ નદી મધ્યપ્રદેશ અને ગુજરાતને અલગ કરે છે, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરને જોડે પણ છે. અને આ બાજુ જોઈએ છીએ, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અનાસ નદીનો આ ખૂબ જ સુંદર પુલ કે જે બંને રાજ્યોની સરહદ અને બંને રાજ્યોના માણસોને એકબીજાના વ્યવહાર સાથે જોડે છે. ચેક ડેમ સ્વરૂપે અહીંયા પાણીનો સંગ્રહ થાય છે. સામે રાધાની કરાળ પણ દેખાય છે. કેટલું આહલાદક દ્રશ્ય છે, દેખાય છે ને? એકદમ નિર્મળ ખડખડ 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 વહેતું પાણી, જો લોકો સ્નાન કરી રહ્યા છે. સામે પશુપાલકો એમના ઢોરને ચારી રહ્યા છે. ખૂબ જ આહલાદક દ્રશ્ય છે. અત્યારે આપણે ઊભા છીએ અનાસ નદીના કિનારે, અને સામેની તરફે આપણે જોઈશું એક કરાડ. કરાડ એટલે વિશાળ પહાડનો ઢળતો ભાગ. અહીં એક મોટી ગુફા પણ છે. પ્રાચીન સમયમાં વાઘ રહેતા હતા. અહીં અનાસ નદીના કિનારે માલધારીઓ રહેતા હતા. તેમના આપ જોઈ શકો છો તે માલ્યો પથ્થર આજે પણ અહીંયા જ છે. અહીંયા રાધા નામની છોકરી ઉપર બેસી રહેતી હતી, એના પરથી આનું નામ રાધાની કરાડ પડ્યું છે. અહીંયા લોકો પોતાની માંગણી અનુસાર જરૂર પડે ત્યારે વાસણો લઈ જતા અને કામ પતે એટલે તૈયારીમાં મૂકી રહેતા. એ છતાં પણ અહીંયા લોકોની શ્રદ્ધા અવિરત ચાલતી રહી અને અત્યારે પણ માનતા માનવા લોકો આવે છે.